નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન કસોટી પત્ર એક વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્ન પહેલો સવાલ ટૂંક લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે અને તેનો પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ પણ થતો ગ્રહો અને તેની ગતિ નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરીપૂર્વક ખગોળ અને જ્યોતિષનો સારો વિકાસ થયેલ છે ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું આમ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે જેને તજજ્ઞો અજરભર નામથી સંબોધતા હતા આર્યભટ્ટના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ પણ બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં કરેલ છે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે બિહારના પટણા જિલ્લાના બડગાવ ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું આ મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા જ્યારે વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા આ વિદ્યાપીઠને નિર્વાહ માટે બસો ગામો દાનમાં મળતા હતા ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયોવાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો હતો આ વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા દેશ પરદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું હતું આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યો હતો ઈસોની પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં વધારો થયો આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા આમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી ભૂમિ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે નદીના કોતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષારોપણ કરવું જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તેથી તે રણને આગળ વધતું અટકાવશે ક્ષેતી જ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રીય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ આમ જમીનનું સંરક્ષણ આજની મહત્ત્વની જરૂરિયાત છે તેમના સંરક્ષણ માટે સરકાર સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ સલામતી મૂળભૂત સ્વતંત્રતા મળે તે માટે ઓગણીસો એંસીથી મહિલાઓને અલગ જૂથ માની તેમના વિકાસ માટે અનેક યોજના કાર્યક્રમો અમલમાં મૂક્યા ઓગણીસો બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી બે હજાર એકની મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે ઓગણીસો પંચોતેરના વર્ષને યુનાઇટેડ નેશન્સે મહિલા વર્ષ અને ઓગણીસો પંચોતેરથી ઓગણીસો પંચ્યાસીના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યો હતો બે હજાર બેના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે કુટુંબની માલમિલકતમાં મહિલાઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે ધનિક ભારતમાં ગરીબો વસે છે સમજાવ ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધન અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ શિક્ષણ તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાને કારણે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી આથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે હજુ ભારતમાં સરેરાશ ત્રીસ ટકાથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ આસામ ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર અરુણાચલ પ્રદેશ ઝારખંડ ઓડિશા જેવા રાજ્યમાં જોવા મળે છે યુએનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના એકવીસ પોઈન્ટ બાણું ટકા એટલે કે છત્રીસ પોઈન્ટ ત્રાણું કરોડ જેટલું છે આથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો ગ્રાહકનું શોષણ થવા માટે ચાર કારણો જવાબદાર છે ગ્રાહક પોતે જવાબદાર ગ્રાહકની અજ્ઞાનતા જાગૃતિનો અભાવ નિરક્ષરતા સંગઠનનો અભાવ નુકસાન કે શોષણ માટે કાયદાકીય લડત આપવાની તૈયારી કે વૃત્તિનો અભાવ કે તે સંબંધી જાણકારીનો અભાવ વગેરે શોષણ માટે જવાબદાર છે આથી વેપારીઓ ઉત્પાદકો યોજકો દ્વારા ગ્રાહકનું શોષણ કરી ગેરલાભ લેવામાં આવે બીજું મર્યાદિત માહિતી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉપભોક્તાવાદી વિસ્તારોવાળા નિર્માતા કે વિક્રેતા કોઈપણ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થાનું ઉત્પાદન કે વેચાણ કરવા સ્વતંત્ર હોય છે તે વસ્તુના ઉત્પાદનના માપદંડો ભાવો અને ગુણવત્તા નિયંત્રણ માટે કોઈ ખાસ નિયમો ન હોવાથી એમ જ જ્યાં નિયમો છે ત્યાં હકપણે નિયમોનું પાલન થતું નથી આવી સ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુઓના ઉપયોગ અંગે સાચી જાણકારી માહિતી કે જ્ઞાનનો અભાવ વપરાશ સંબંધી યોગ્ય તાલીમનો અભાવ ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની પદ્ધતિઓ વેચાણ પછીની સેવાઓ વોરંટી કે ગેરંટી જેવી માહિતી આપવામાં આવતી નથી આથી ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે ત્રીજું છે મર્યાદિત પુરવઠો વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી સટ્ટાખોરી દ્વારા કે કુદરતી આફતોને કારણે વસ્તુની અછત સર્જાય છે આવી સ્થિતિમાં ગ્રાહક પાસેથી વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે આમ બજારમાં વસ્તુના અપૂરતા પુરવઠાને કારણે પણ ગ્રાહકનું શોષણ થાય છે ચોથો આવશે મર્યાદિત હરીફાઈ બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ એક વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે વહેંચણીમાં પોતાનો એકાધિકાર એટલે કે ઈજારાશાહી ભોગવતો હોય છે આવા સંજોગોમાં બજારમાં અન્ય વિકલ્પ ન હોવાથી ગ્રાહકનું શોષણ વિવિધ પ્રકારે થવા સંભવ છે ઘણીવાર ખામીયુક્ત સેવા કે હલકો માલસામાન આપીને પણ ઉત્પાદકો ગ્રાહકનું શોષણ કરે છે ભાવ નિર્ધારણ તંત્ર વિશે નોંધ લખો સરકાર દેશમાં સંગ્રહખોરી સટ્ટાખોરી નાબૂદ કરવા આવશ્યક ચીજવસ્તુઓ બજારમાં સહેલાઈથી મળે અને ભાવો સ્થિર રહે તે માટે પ્રયત્ન કરે છે આ માટે સરકારે આવશ્યક ચીજવસ્તુનો ધારો ઓગણીસો પંચાવન અમલમાં મૂક્યો આ ધારા મુજબ સરકારે નક્કી કરેલ ભાવોએ ચીજવસ્તુનું વેચાણ વેપારીએ કરવું પડે જો આ નિર્ધારિત ભાવો મુજબ વેપારી પોતાનો માલસામાન ન વેચે તો આ ધારા મુજબ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તદુપરાંત સંગ્રહખોરી કાળાબજારીઓ સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશરૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પાસાના કાયદા હેઠળ તેની અટકાયત પણ કરવામાં આવે આ કાયદા મુજબ વેપારીએ ગોદામમાં રાખેલ ચીજવસ્તુના જથ્થાનું નિયમન ચેકિંગ સ્ટોકપત્ર ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ભંગ બદલ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે સરકારે અત્યાર સુધીમાં આ કાયદા મુજબ ડુંગળી ચોખા કપાસ સિમેન્ટ ખાદ્યતેલ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ કેરોસીન ખાંડ લોખંડ પોલાદ એલ્યુમિનિયમ રેલવે નોર વગેરેના ભાવ નક્કી કરેલ છે કેટલીક જીવન રક્ષક દવાના ભાવ પણ સરકારે નક્કી કરેલ છે માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડો વિસ્તારવાની પ્રક્રિયા છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ જે નીચેના ઉદ્દેશ દ્વારા મેળવી શકાય માનવીને પોતાની રસ રુચિ આવડત બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં મદદરૂપ બનવું માનવ ક્ષમતાનું સર્જન કરવું સમાનતા પ્રાપ્ત થાય વિવિધ ક્ષેત્રમાં પસંદગીનો વ્યાપ વધારવો માનવી તંદુરસ્ત આરોગ્યમય સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું આર્થિક ઉપાર્જનની તકો મેળવવી ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સાધનો સમાન રીતે ઉપલબ્ધ બનાવવા ગુણવત્તાસભર જીવનશૈલી મેળવવી ગંદકીનો યોગ્ય નિકાલ થાય સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધારવી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મેળવવી માનવ અધિકારોનો ઉપયોગ કરે આમ તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે લઘુમતીઓના કલ્યાણ વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો ભારતના બંધારણમાં લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય આપે છે ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રખાશે નહીં દરેક વ્યક્તિને સમાન તક સમાન દરજ્જો મળે એનો ઉલ્લેખ બંધારણમાં કરેલ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે લઘુમતીઓને બંધારણીય હક આપવા પાછળનો ઉદ્દેશ તેઓને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવાનો છે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ લોકો માટે ધ્યાન અપાયું છે લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ લિપિ તથા ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કેટલીક વિશેષ જોગવાઈઓ બંધારણમાં અપાય છે લઘુમતીઓના હિતો તથા તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મ વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખભાળ રાખવાનો અધિકાર છે સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી